नमस्कार विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेली धोरण 7 विषय गणित। आज आप अपूर्णांकोना सरवाळा बादबाकी विषे शीखीशुं। समच्छेदी अपूर्णांकोना सरवाळा बादबाकी थई शके छे। विषमछेदी अपूर्णांकोना सरवाळा बादबाकी करवा सौ प्रथम लसा लई अने तेमने समच्छेदी बनाओ, त्यारबाद समच्छेदी अपूर्णांक मुजब ज एमना पण सरवाळा बादबाकी थई शकशे। धोरण 6 ની અંદર તમે વિષમછેદી અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કેવી રીતે બનાવવા એ વિશે શીખી ગયા છો। લસાઅ લઈ અને આપણે વિષમછેદી અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક બનાવી શકીએ। તો કેટલાક ઉદાહરણોની મદદથી સરવાળા અને બાદબાકી વિશે શીખીએ। ઉદાહરણ 1, 3/5 + 1/5। અહીંયા બંનેના છેદમાં 5 જ છે, છેદ સરખો છે માટે સરવાળા બાદબાકી થઈ શકશે। હવે અહીંયા આપણે ફક્ત અંશમાં જ સરવાળા કે બાદબાકીની ક્રિયા કરવાની છે, છેદ જે બંનેનો સરખો છે એને એમ જ રાખવાનો રહેશે। તો સૌથી પહેલાં 3 + 1, અંશમાં 3 + 1 અને છેદ એમ જ એટલે કે 5 બરાબર 3 + 1 = 4 અને છેદમાં 5, તો જવાબ આવશે 4/5। બીજો દાખલો જોઈએ, 7/8 - 3/8। અહીંયા પણ બંનેના છેદ સરખા જ છે એટલે લસાઅ લઈને છેદ સરખા કરવાની જરૂર નથી। અંશમાં અહીંયા વચ્ચે બાદબાકીની નિશાની છે એટલે અંશમાં બાદબાકીની ક્રિયા કરીશું, 7 - 3 અને છેદ એમ જ 8। 7 - 3 = 4, 4/8। હવે અહીંયા 4 અને 8 તમે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ આપતા પણ શીખી ગયા છો, અહીંયા તમારી ઈચ્છા મુજબ તમે છેદ પણ ઉડાડી શકો બરાબર। 4 × 1 અને 8 = 4 × 2, તો અંશ અને છેદમાંથી 4 ઉડી જશે, તો જવાબ આવશે 1/2। ત્રીજું ઉદાહરણ, 3/5 + 2/7, તો અહીંયા છેદમાં 5 છે જ્યારે અહીંયા છેદમાં 7 છે, છેદ સરખા નથી, તો છેદ સરખા કરવા માટે આપણે સૌથી પહેલાં લસાઅ લેશું। 5 અને 7 આ બંનેનો લસાઅ આવશે 35, 5 × 7 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે એમનો લસાઅ એમના ગુણાકાર જેટલો મળશે, 5 × 7 = 35, તો લસાઅ થશે 35। હવે 3/5, આપણે છેદમાં 35 લાવવા છે, 5 ને 7 વડે ગુણીએ તો 35 આવે એટલે અંશ અને છેદ બંનેને 7 વડે ગુણશું, વચ્ચે સરવાળાની નિશાની 2/7। 7 ને 5 વડે ગુણીએ એટલે 35 આવે, તો અંશ અને છેદને 5 વડે ગુણીશું, તેથી 3 × 7 = 21, 7 × 5 = 35, 2 × 5 = 10 અને 7 × 5 = 35। હવે આ બંને સમછેદી અપૂર્ણાંક છે એટલે એના સરવાળા બાદબાકી થઈ શકશે, તેથી અંશમાં 21 + 10 = 35 = 31 + 10 = 31 અને છેદમાં 35, તો જવાબ આવશે 31/35। ચોથું ઉદાહરણ, 7/2 + 5/6, અહીંયા છેદ સરખા નથી, અહીંયા 2 છે અને અહીંયા 6, તો 2 અને 6 નો લસાઅ લઈએ, 2 અને 6 નો લસાઅ થશે 6। 7/2 - 2 ને 3 વડે ગુણીએ એટલે 6 આવશે, તો અંશ અને છેદ બંનેને 3 વડે ગુણીશું, વચ્ચે સરવાળાની નિશાની, અહીંયા છેદમાં 6 છે જ એટલે એને ગુણવાની જરૂર નથી, અથવા 1 વડે ગુણીને પણ લખી શકાય બરાબર। 7 × 3 = 21, 2 × 3 =
છ વત્તા પાંચના છેદમાં છ. હવે બંનેના છેદ સરખા થઈ ગયા છે એટલે અંશમાં સરવાળો કરીએ. એકવીસ વત્તા પાંચ છેદમાં છ. એકવીસ વત્તા પાંચ બરાબર છવ્વીસ છેદમાં છ. જવાબને તમે મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં પણ બતાવી શકો. છ ગુણ્યા ચાર બરાબર ચોવીસ. ચોવીસ વત્તા બે બરાબર છવ્વીસ. અથવા અહીંયા છેદ પણ ઉડાડી શકાય, બે તેરી છ. તો જવાબ આવશે ચાર પૂર્ણાંક એકના છેદમાં ત્રણ. છવ્વીસના છેદમાં છ લખો તો પણ ચાલે. પાંચમું ઉદાહરણ છે આઠ પૂર્ણાંક એકના છેદમાં બે ઓછા ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં આઠ. તો અહીંયા મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં બંને અપૂર્ણાંકો છે, તો એને પહેલાં આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. છેદ એમ જ બે. બે અને આઠનો ગુણાકાર, બે ગુણ્યા આઠ બરાબર સોળ. એની અંદર અંશ ઉમેરી દઈએ એટલે સોળ વત્તા એક બરાબર સત્તર. તો સત્તરના છેદમાં બે ઓછા આઠ ગુણ્યા ત્રણ ચોવીસ. ચોવીસ વત્તા પાંચ એટલે ઓગણત્રીસ. ઓગણત્રીસના છેદમાં આઠ. હવે બે અને આઠનો લસા લઈએ. લસા બરાબર આઠ. બે અને આઠનો લસા આઠ થશે. સત્તરના છેદમાં બે. બેને ચાર વડે ગુણીએ એટલે આઠ આવશે. તો અહીંયા પણ અંશને પણ આપણે ચાર વડે ગુણીશું. માઇનસ ઓગણત્રીસના છેદમાં આઠ. અહીંયા આઠ પહેલેથી જ છે એટલે ગુણવાની જરૂર નથી. બરાબર સત્તર ગુણ્યા ચાર બરાબર અડસઠ. વચ્ચે માઇનસની નિશાની અને ઓગણત્રીસ. છેદમાં બંનેનો છેદ સરખો જ છે આઠ. અડસઠ ઓછા ઓગણત્રીસ બરાબર અઢારમાંથી નવ જાય. તો અહીંયા દસ કો લેશું, અઢારમાંથી નવ જાય તો નવ અને પાંચમાંથી બે જાય તો ત્રણ એટલે ઓગણચાલીસના છેદમાં આઠ. એને મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં પણ લખી શકાય. આઠ ગુણ્યા ચાર. આઠ ગુણ્યા ચાર બત્રીસ. બત્રીસ વત્તા સાત બરાબર ઓગણચાલીસ એટલે જવાબ આવશે ચાર પૂર્ણાંક સાતના છેદમાં આઠ. ત્યાર પછીનું ઉદાહરણ બે ઓછા ત્રણના છેદમાં પાંચ. હવે બે છે એ પૂર્ણાંક સંખ્યા છે, પણ એના છેદમાં કાંઈ ન હોય તો તમે એક લખી શકો એટલે બેના છેદમાં એક ઓછા ત્રણના છેદમાં પાંચ. એક અને પાંચ એનો લસા થશે પાંચ. એકનો કોઈ પણ સંખ્યા સાથેનો લસા એ જે તે સંખ્યા જ મળશે એટલે લસા થશે પાંચ. તો છેદમાં એક છે એને પાંચ વડે ગુણીએ ત્યારે પાંચ આવશે. તો અંશ અને છેદ બંનેને આપણે પાંચ વડે ગુણીશું. ઓછા ત્રણના છેદમાં પાંચ બરાબર બે ગુણ્યા પાંચ બરાબર દસ. છેદમાં પાંચ ઓછા ત્રણના છેદમાં પાંચ બરાબર દસ ઓછા ત્રણના છેદમાં પાંચ. દસ ઓછા ત્રણ બરાબર સાત. તો જવાબ આવશે સાતના છેદમાં પાંચ. આને મિશ્ર સ્વરૂપમાં પણ લખી શકાય. પાંચ એકા પાંચ. પાંચમાં બે ઉમેરીએ એટલે સાત આવે. તો અંશમાં લખીશું બે. એક પૂર્ણાંક બેના છેદમાં પાંચ. ત્યાર પછીનો એક વ્યવહારિક દાખલો જોઈ લઈએ. ઋતુએ એક સફરજણનો ત્રણ પંચમાંશ ભાગ ખાધો અને બાકીનો ભાગ એના ભાઈ સોમુએ ખાધો. સફરજણનો કેટલો ભાગ સોમુએ ખાધો? કોનો ભાગ વધારે હતો? કેટલો વધારે હતો? હવે આપણે અગાઉના લેક્ચરમાં જોયું એમ એક સફરજણ છે એટલે આખી વસ્તુ છે એને એક બરાબર લઈશું. હવે એ જ વસ્તુનો ત્રણ પંચમાંશ ભાગ ઋતુએ ખાધો. ઋતુનો ભાગ બરાબર ત્રણ પંચમાંશ અને આખું સફરજન બરાબર એક. બાકીનો ભાગ જે વધ્યો છે એ એના ભાઈ સોમુએ ખાધો છે. તો આખું સફરજન બરાબર એક
ત્રણ પંચમાંશ એનો અર્થ થાય પાંચ સરખા ભાગ પૈકીના ત્રણ, એટલે કે એક આખું સફરજન છે એના પાંચ સરખા ભાગ કરેલા છે અને એ પાંચ ભાગ પૈકીનો ત્રણ ભાગ કોણે ખાધા છે? રીતુએ, અને સોમુ જે એનો ભાઈ છે એણે બાકીના ભાગ ખાધા છે. તો આપણે કહી શકીએ કે ઋતુનો ભાગ વત્તા સોમુનો ભાગ બરાબર આખું સફરજન થશે. હવે ઋતુનો ભાગ છે ત્રણના છેદમાં પાંચ વત્તા સોમુનો ભાગ બરાબર એક, એક આખું સફરજન એટલે એક. તો તેથી સોમુનો ભાગ બરાબર આ ત્રણ પંચમાંશ બરાબરની આ બાજુએ પ્લસમાં છે તો બરાબરની સામેની બાજુ જાય એટલે માઇનસ થઈ જશે. તો એક ઓછા ત્રણના છેદમાં પાંચ બરાબર, અહીંયા કાંઈ નહીં હોય તો એક, એક અને પાંચનો લસા થશે પાંચ. એક એને પાંચ વડે ગુણીએ તો પાંચ આવે, તો અંશને પણ પાંચ વડે ગુણશું ઓછા ત્રણના છેદમાં પાંચ બરાબર પાંચ ઓછા ત્રણ છેદમાં પાંચ બરાબર બેના છેદમાં પાંચ. તો એના ભાઈ સોમુનો ભાગ થશે બેના છેદમાં પાંચ. આ તમે આ રીતે પણ સમજી શકો કે એક આખું સફરજન છે એના પાંચ સરખા ભાગ કરેલા હોય તો એમાંથી ત્રણ ભાગ, પાંચ સરખા ભાગ પૈકી ત્રણ ભાગ ઋતુએ ખાધા છે તો બાકી કેટલા વધે? બે ભાગ. તો પાંચ પૈકીના બે ભાગ સોમુએ ખાધા એટલે સોમુનો ભાગ થશે બેના છેદમાં પાંચ. હવે આપણને એ સવાલ પૂછેલો છે કે કોનો ભાગ વધારે હતો અને કેટલો વધારે હતો. તો ત્રણના છેદમાં પાંચ ઋતુનો ભાગ છે ત્રણના છેદમાં પાંચ અને સોમુનો ભાગ છે બેના છેદમાં પાંચ. તો બંનેના છેદ સરખા જ છે એટલે અંશની સરખામણી કરીએ. ત્રણ અને બે આ બંનેમાં ત્રણ મોટી સંખ્યા છે એટલે ઋતુનો ભાગ વધારે થશે. તો જવાબમાં લખીએ આપણે ઋતુનો ભાગ વધારે છે. ત્યાર પછી પૂછ્યું છે કેટલો વધારે છે? તો ઋતુએ ખાધેલો વધારે ભાગ બરાબર ઋતુના ભાગમાંથી આપણે સોમુનો ભાગ બાદ કરી દઈએ. ઋતુનો ભાગ ત્રણના છેદમાં પાંચ છે માઇનસ સોમુનો ભાગ બેના છેદમાં પાંચ. હવે બંનેના છેદ સરખા છે એટલે અંશમાં બાદ બાકી ત્રણ ઓછા બેના છેદમાં પાંચ બરાબર એકના છેદમાં પાંચ. તો ઋતુએ એકના છેદમાં પાંચ ભાગ વધારે ખાધેલ છે. વધુ આપણે આવતા વિડીયો લેક્ચરમાં શીખીશું. નમસ્કાર.